मुख्यमंत्री भूपेन्द्र पटेले स्टेट इमरजन्सी ऑपरेशन सेंटर पहोंचीने બિપરજોય વાવાઝોડાના સંભવિત સંકટ સંદર્ભે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાહત કમિશનર આલોક પાંડે આ સમીક્ષા બેઠકની વિગતો આપતા જણાવ્યું કે બિપરજોય વાવાઝોડાની ગતિમાં છેલ્લા કેટલાક કલાકોમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગતિમાં ઘટાડો આવ્યો હોવાથી વાવાઝોડું હવે ગુરુવારે રાત્રે 9-10 કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાશે તેવું અનુમાન છે. સંભવિત વાવાઝોડું જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ 115-125 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. વાવાઝોડાની માત્ર ગતિ ઘટી છે પરંતુ સંકટ હજુ ટળ્યું ન હોવાથી વહીવટીતંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સંપૂર્ણ તૈયારીઓ કરી તકેદારી રાખવામાં આવી રહી છે. આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરમાં આવીને એક પુનઃ સમીક્ષા બેઠક કરી હતી. તમામ વિભાગીય સચિવો અને જિલ્લા કલેક્ટરો સાથે પણ ટેલિફોન ઉપર વાત કરી અને IMDના જે અધિકારી છે એમને પણ જે લેટેસ્ટ પોઝિશન છે સાયક્લોનની એની પણ ડિટેલ્સ આપી. એ મુજબ અત્યારે જે કહેવામાં આવે છે આજે સાંજે લેટ ઇવનિંગ લગભગ 9-10 વાગ્યાની આજુબાજુ કચ્છમાં જખાઉની આજુબાજુ માનસૂનનો લેન્ડફોલ થશે અને જે એમના કહેવા પ્રમાણે જે વિન્ડ સ્પીડ છે જે અગાઉ 130 કિલોમીટરથી વધારે આગાહી હતી એ હવે 115 કિલોમીટરથી 125 કિલોમીટર સુધી રહેશે જ્યારે લેન્ડફોલ થશે. રેનફોલ બહુ વધારે હશે અને એ પૈકી કચ્છ, જામનગર, મોરબી, દેવભૂમ, દ્વારકામાં વધારે વરસાદ થશે અને જ્યારે સાયક્લોન આગળ પસાર થશે ત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં અને રાજસ્થાનના દક્ષિણી ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને એના ભાગરૂપે પણ જે ડેમ્સમાં વરસાદને લીધે રાજસ્થાનમાં પાણી ભરી જાય અને એનાથી ફ્લેશ ફ્લડ્સ આવે એને લીધે બનાસકાંઠા અને પાટણના તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે અને લો લાઈંગ જે વિલેજીસ છે એના પબ્લિક એડ્રેસ માધ્યમથી અને કોઓપરેટિવ સોસાયટીઓના માધ્યમથી લોકોને ત્યાંથી દૂર રહેવાની સલાહ આપી છે અને તંત્ર એના માટે સાવચેતી અને પગલાં લે છે.